ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। केवल ज्ञान शा कामनु। एक गृहस्थनो पुत्र मरण पाम्यो। गृहस्थ रुदन करे छे। तेने त्यां ज्ञानी साधु आवे छे अने उपदेश आपे छे। आत्मा अमर छे, मरण शरीरनु थाय छे, તેથી તમારા પુત્રના મરણનો શોક કરવો ઉચિત નથી। થોડા દિવસ પછી તે જ્ઞાની સાધુની બકરી મરી ગઈ, તેથી તે રડવા લાગ્યો। સાધુને રડતો જોઈ તે ગૃહસ્થે સાધુને કહ્યું કે બાપજી, તમે મને ઉપદેશ આપતા હતા ને કે કોઈના મરણ માટે શોક કરવો નહીં, ત્યારે તમે કેમ રુદન કરો છો? સાધુએ કહ્યું કે છોકરો તારો હતો પણ બકરી મારી હતી, તેથી રડું છું। આવું પરોપદેશે પાંડિત્યમ શા કામનું? જ્ઞાનનો અનુભવ કરો, મુક્ત થવા માટે જ્ઞાનનો ઉપયોગ છે। કથા જીવનને સુધારે છે, જીવનનો પલટો કરે છે। કથા સાંભળ્યા પછી જીવનનો પલટો ન થાય તો માનજો કે મેં કથા બરાબર સાંભળી નથી। કથા મુક્તિ આપે છે એ વાત સાચી છે। રોજ મૃત્યુને એક બે વાર યાદ કરો, કદાચ આજે મને યમદૂત પકડવા આવશે તો મારી શું દશા થશે, એમ રોજ વિચારો તો પાપ નહીં થાય। મનુષ્ય રોજ મરણનો વિચાર કરતો નથી, પણ ભોજનનો વિચાર રોજ કરે છે। આ ભાગવત શાસ્ત્રના મહિમાનું વર્ણન ઘણા પુરાણોમાં કરવામાં આવ્યું છે, પણ નિયમ એવો છે કે પદ્મ પુરાણાંતર્ગત મહાત્માનું વર્ણન કરવું। હવે ભાગવતના મહિમાનું વર્ણન એ રીતે કરવામાં આવ્યું છે। ભાગવત કથાનું મહાત્મ્ય એકવાર સનતકુમારોએ નારદજીને કહી સંભળાવ્યું હતું। મહાત્મ્યમાં એવું લખ્યું છે કે મોટા મોટા ઋષિઓ દેવો બ્રહ્મલોક છોડી વિશાળ ક્ષેત્રમાં આ કથા સાંભળવા આવ્યા છે। બ્રહ્મલોક છોડીને સનતકુમારો વિશાળા ક્ષેત્રમાં આવ્યા છે। પરદેશમાં ભૌતિક સુખ વધારે છે। ભારત એ અધ્યાત્મવાદી દેશ છે। ભારત એ સુવર્ણ ભૂમિ છે। ભારતમાં ભગવાનના અવતારો થયા છે। ભારતમાં જેટલા ભગવાનના અવતારો થયા છે તેટલા કોઈ દેશમાં થયાનું જાણમાં નથી। બ્રહ્મ વિદ્યામાં ભારત શ્રેષ્ઠ છે। ભોગમાં ભલે પરદેશનું મહત્વ હશે, પણ ભારતમાં ત્યાગી પૂજાય છે। બ્રહ્મલોકમાં બધા ધ્યાન કરે છે, ત્યાં ધ્યાનનો આનંદ છે, પણ સત્સંગનો આનંદ નથી। સત્સંગનો આનંદ તો કેવળ ભારતમાં છે। કથામાં જે આનંદ મળે છે તે તો બ્રહ્માનંદ કરતાં પણ શ્રેષ્ઠ છે। યાદ રાખીએ કે યોગી એકલો તરે છે, સત્સંગી પોતે તરે છે, અને સંગમાં આવેલા સર્વને પણ તારે છે। યોગી થવું તો સારું છે, પણ એ ન થઈ શકીએ તો સત્સંગી થવું અવશ્ય સારું છે। અને સત્સંગી તરીકે આપણે ઈશ્વરના અસ્તિત્વનું મહાત્મ્ય સતત સતત સાંભળ્યા કરીએ, એનાથી વધુ જીવનનો અર્ક બીજો શો હોઈ શકે? આનો ભદ્રા ક્રતવોયંતુ વિશ્વતો લબ્ધાસો અપરીતાસ ઉદ્વિદ દેવાનો યત સદમિદ હૃદે પ્રસન્ન પ્રાયુ રક્ષિતારો દિવે દિવે દેવાનાં ભદ્રા સુમતિ રુજુયતાં દેવાનાં રાતિરવિનો નિવર્તતાં દેવાનાં સત્યમુપસેદિમા વયં દેવાન આયુ પ્રતિરંતુ જીવસે તાન પૂર્વયા નિવિદા ભૂમહે વયં ભગમ મિત્ર મદિદિં દક્ષમશ્રિદં અર્યમણં વરુણં સોમમશ્વિના
सरस्वती नः सुभगा मयस्करत तन्नो वातो मयो भुवातु भेषजम् तन्माता पृथिवी तत्पिता द्यौ तद्ग्रावाण सोमसुतो मयो भुवस्तदस्विना शृणुतम् धिष्णायुवम् तमीशानम् जगतस्तस्तुषस्पतिम् नियम् जिन्वमवसे भूमहे वयम् भूषानो यथा वेदसाम सद्हृदे रक्षिता पायुरदग्ध स्वस्तये।